आज सरोवर डैम में से पानी छोड़े जाने के मुद्दे विश्वामित्री नदी का जलस्तर लगातार बढ़ता जा रहा है। तब आपको बता दें कि वडोदरा का काला घोड़ा ब्रिज आवाजाही के लिए बंद कर दिया गया है। दरअसल नागरिकों की सुरक्षा को ध्यान में रखते हुए वडोदरा के काला घोड़ा ब्रिज को आवाजाही के लिए बंद करवाया गया है। विश्वामित्री नदी का जलस्तर डेंजर लेवल से 3 फुट ऊपर चल रहा है। ऐसे में बाढ़ की आशंका जताई जा रही है, जिसके मद्देनजर वडोदरा का काला घोड़ा ब्रिज आवाजाही के लिए बंद करवा दिया गया है। आप जाणो छो એમ વિશ્વામિત્રીના જળસ્તર સતત વધી રહ્યું છે અને એ લગભગ અત્યારે 29 એના પર છે। જો જળસ્તર આ જ રીતે વધતું રહે તો પ્રજાની સલામતી જોખમાય, અને એ જોખમાય નહીં એ કારણોસર અત્યારે આ કાલાઘોડાનો જે વિશ્વામિત્રી બ્રિજ છે અમે બંધ કર્યો છે। એટલે હું બરોડિયન્સને અપીલ કરીશ કે જે કાલાઘોડા તરફથી બરોડા ઓટોમોબાઈલ આવે તરફ આવનાર છે, એ તમામ લોકો હવે કાલાઘોડાથી ડેરી ડેમ થઈને પછી જે તે જગ્યાએ જઈ શકશે, અને જે બરોડા ઓટોમોબાઈલ તરફથી આવે છે એમને ભીમનાથ નાકાથી અમે ડાયવર્ઝન આપવાનું ચાલુ કર્યું છે, જેથી એ ભીમનાથ નાકાથી કાં તો BSNL પરત ફરીને અથવા ભીમનાથ નાકાથી સૂર્યા પેલેસ થઈને જે તે તરફ જઈ શકશે। એવી જ રીતે ભારદારી વાહનોને અમે અકોટા બ્રિજ તરફ ડાયવર્ટ કરી રહ્યા છે, જેથી કોઈ બહારદારી વાહન પણ અહીંયા અટવાઈ ના જાય અને લોકોને તકલીફ ન પડે। અમે વડોદરા શહેર પોલીસ સતત ગઈકાલથી જ CCTV કંટ્રોલ રૂમ પરથી આખા વડોદરા શહેર પર બાજ નજર રાખી રહી છે, અને કોઈ પણ જગ્યાએ કોઈને તકલીફ ન પડે એનું સતત ધ્યાન રાખી રહી છે। પણ અમે જોયું કે ઘણા બધા લોકો આ વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું છે એ જોવા માટે એકઠા થઈ રહ્યા છે, ઘણી જગ્યાએ તો નાના બાળકો સાથે એકઠા થઈ રહ્યા છે। તો હું બરોડિયન્સને અપીલ કરીશ કે હજુ પણ કદાચ વરસાદ વરસી શકે છે, આ જળસ્તર હજુ પણ વધી શકે છે, તો બાળકો સાથે તેઓ બહાર ના નીકળે અને જો કામ ન હોય તો પોતાના ઘરમાં જ સલામત રીતે રહે। હમસે જુડે રહેને કે લિયે હમારે YouTube ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર નઈ વિડિયો કી નોટિફિકેશન કે લિયે બેલ આઇકન કો દબાએ।